ભારતીય થલસેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા 13 જવાનો વતન પરત આવતા વાલોઠી બામરોલી ગામે આ જવાનો પૈકીના એક વિજયકુમાર રાઠવાના ઘરે સુધી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાંબુઘોડાથી લઈ વાલોઠી સુધી ડીજેના તાલે પરાત્માતા કી જયના નારા બોલાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોહનસિંહ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા સહિતના આગેવાનોએ તેમની મુલાકાત કરી તેમની જિંદગીભરની કાર્યસેવાને બિરદાવી હતી. વતનથી પરિવારથી દૂર રહી તેમણે જે કામગીરી કરી અને દેશને જ્યારે દેશવાસીઓ ઊંઘતા હોય ત્યારે જાગીને જે સેવા બજાવી તેને બિરદાવી એમને ફૂલોની માળા પહેરાવી એમનું સન્માન કર્યું હતું. તમામ મિત્રો મારી સાથે ગ્રુપમાં હતા એ મારી સાથે રિટાયર થયા છે અને રિટાયર થવાના લક્ષ્યમાં 509 સુપરટેન્ડન્ટ મેરઠ, એની પછી મારી પોસ્ટિંગ નાગાલેન્ડ 3 વર્ષ, એની પછી મારી પોસ્ટિંગ રાજસ્થાન, એની પછી ચોથી પોસ્ટિંગ મારી રાષ્ટ્રીય રાઇફલ જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીરમાં 2.5 વર્ષ, એની પછી 1 વર્ષ હરિયાણા, 2 વર્ષ દિલ્હી, અને ત્રીજી પોસ્ટિંગમાં 6th-6th પોસ્ટિંગ મારી 2 લદ્દાખ, અને ત્યાંથી 7th પોસ્ટિંગ 5-6 ઇસ્ટી બટાલિયન. ભરતી થવા માટે તત્પર જૂન જજ્બા થી તરફથી ભરતીની પ્રેક્ટિસ કરે ઓર આર્મીમાં જોડાય, સૌથી જ્યાદા સે જ્યાદા મતલબ ભરતીમાં જોડાય એવી અમે મતલબ સૌને અપેક્ષા કરીએ છીએ કે આર્મીમાં એવી કોઈ મતલબ ભ્રમ ફેલાવવાની જરૂર નહીં કે કોઈ ખોટી ખોટી અફવાઓ કે અમારા મતલબ છોકરાઓ એકના એક છે અને અમે આર્મીમાં નહીં મોકલતા એવી કંઈ મતલબ ભ્રમ ફેલાવવાની જરૂર નહીં. અમને રક્ષા કરવા માટે આ મિત્રો ત્યાં પહોંચેલા અને ખેમ ખેમ એમના વતન પાછા આવ્યા છે, એટલે એમને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકીનું એમનું શેષ જીવન છે, 17 વર્ષની નોકરી કર્યા પછીનું બાકીની એમની શેષ જીવન છે એ પોતાના સમાજની અંદર પોતાના વિકાસ કરવા માટે, સમાજની સેવા કરવા માટે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી શુભકામના આ તકે પાછી. જે ભારત દેશની સેવા કરવા માટે જે બોર્ડર ઉપર જેમને સેવાઓ 17 વર્ષ સુધી જે સેવાઓ કરી છે અને એમનું સન્માન જ્યારે વાલોઠી મુકામે થતું હોય ત્યારે અમે પાવી જેતપુર તાલુકા અને બોડેલી તાલુકા વતી ગૌરવ અનુભવીએ છીએ અને અમારી રાઠવા જાતિનું એક એક ગજ પૂર અમારી સાથે ભૂલી જાય છે એવું કાર્ય કરીને અમારી વચ્ચે જ્યારે અમારા મિત્રો બેઠા હોય ત્યારે અત્યારના જે યુવાન સાથીઓ છે, યુવાન છોકરાઓ છે, તેમને પણ આમાંથી પ્રેરણા લઈને દેશ સેવા માટે એમને પણ આગળ આવવું જોઈએ એવી આ તકે મારી ખાસ શુભેચ્છા છે. છોકરો આર્મીમાં 17 વર્ષ નોકરી કરીને રિટાયર થઈને આવ્યો છે, એના અનુસંધાનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તે બદલ મને ખૂબ ખૂબ આનંદ છે. ખૂનામાં તલવાર ફેરવે ખરો સુરવીરનો બચ્ચો નથી કહેવાતો, પણ મા ભૂમિકાની રક્ષા કાજ દુશ્મનોની સામે યુદ્ધ મેદાનની અંદર લડે એ ખરો સુરવીર કહેવાય, તેમ આ મિલિટરી જવાનો આર્મી જવાનોની વર્ધીને બહુમાન છે. 17 વર્ષ અને 25 દિવસનો એમને કાર્યકાળ આર્મી જવાનની ભરતીની અંદર વિતાવ્યો અને આજે સહી સલામત માદરે વતન પોતાના સાથી મિત્રો ગ્રુપ સાથે 11 જવાનો સાથે માદરે વતન સહી સલામત આવ્યા. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.